હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીથી. મોરબી ઝૂલતા પુલ બ્રિજના મામલે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ઝૂલતા પુલ બ્રિજના મામલે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે હર્ષદ ખંડેરિયાજી. હર્ષદ, જણાવશો કે જે સમગ્ર મામલો હતો તેમાં 9 લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે, શું છે? હજી ચોક્કસથી રહીને વાત કરવામાં આવે તો મોરબીના ઝૂલતા પુલના બ્રિજનો જે દુર્ઘટના સામે આવી હતી ગઈકાલે, તેમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. બ્રિજના પ્રબંધક એટલે કે મેનેજર મેન્ટેનન્સ સંભાળનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટોટલ 9 શખ્સોની ધરપકડ થઈ હોય તેવું સામે આવ્યું છે. જિલ્લા પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી હોય તેવું પણ સામે આવ્યું છે. જી, બ્રિજની જે સંભાળ લઈ રહ્યા હતા તે લોકો વિરુદ્ધ પણ જે ફરિયાદ કરવામાં આવી છે, અગાઉ પણ જે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તો તેને લઈને શું કેવું છે આપનું? હજી ચોક્કસથી રહીને વાત કરવામાં આવે તો ગઈકાલે જ અર્થ સંઘવીએ કલમની વાત કરી દીધી હતી, તે અંતર્ગત આજે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો 9 શખ્સોને હોસ્પિટલમાં ચેકઅપ મેડિકલ ચેકઅપ માટે મોકલી આપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, જિલ્લા પોલીસની જે કામગીરી છે, સંયુક્ત ટીમ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે, જે બ્રિજ 15 વર્ષ માટે જે ભાડાથી લીઝ પર આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે, અને ખાસ કરીને 9 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે તેમાં જે નામ સામે આવ્યા છે તે જરા નામ કઈ રીતના છે અને શું છે? હજી ચોક્કસથી એના વાત કરવામાં આવે તો બ્રિજને 15 વર્ષ માટે ભાડાની લીઝ ઉપર આપવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે, અને 9 લોકોના ધરપકડ કરવામાં આવી છે, જેમાં દીપક પારેખ, દિનેશ દવે, મનસુખ ધોપિયા, મહાદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ પણ સરંજામાં આવી ગયા છે. જી, ચોક્કસથી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે માહિતી આપવામાં આવી કે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, મોરબી પોલીસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. આપને જણાવી દઈએ કે પોલીસ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે કે આ લોકોને કડકમાં કડક સજા થાય તો તેઓની સામે જે કલમ 304, 308 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તો મેનેજમેન્ટ સાથે જે લોકો જોડાયેલા હતા તે લોકોની ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટનામાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો 2 સિક્યુરિટી, 2 ટિકિટ ક્લાર્કની પણ ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કલમ 304, 308 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી પોલીસ દ્વારા પણ જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ જાણકારી આપવામાં આવી છે કે તે લોકોને કડકમાં કડક સજા કરવામાં આવશે. તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, વધુ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો જે રીતે ઝૂલતા પુલની જે ઘટના હતી, અનેક લોકોએ પોતાના દીપક ગુમાવ્યા છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તો જે ગોઝારો બની ગયો હતો રવિવાર, તે દરમિયાન જે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને જે રીતની ઘટના ઘટિત થઈ છે તેને લઈને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે, તપાસનો દોર ચાલી રહ્યો છે. દુર્ઘટનામાં 9 લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે, જેમાં સેંકડો લોકોના જે ભોગ લેનાર 9 આરોપીઓ જે પોલીસ સકંજામાં છે, જેમાં દીપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપિયા સકંજામાં છે, તો મહાદેવ સોલંકી, પ્રકાશ પરમાર પણ તેઓના સકંજામાં છે, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે.